गुड इवनिंग फ्रेंड्स। हेलो हेलो भावनगर वासियों, केम छो? सवारे मैं जेम बात करी हती एम अत्यारे हूँ लाइव थई छू। सांजना 7 वागी रह्या छे एटले आखा दिवसना न्यूज़मां तमे कदाच बिजी हशो। बधाए आजना न्यूज़नी अपडेट लई लीधी हशे। અને આપણું ભાવનગર એ ફેસબુક લાઈવ પેજ પર હું આજે લાઈવ થઈ રહી છું, અને ખાસ તો આપણું ભાવનગર લાઈવ ફેસબુકના કલ્પેશભાઈ ઝાલાને ખાસ થેન્ક યુ કહેવાનું એટલા માટે કે છેલ્લા અઠવાડિયાથી એ ભાવનગરવાસીઓને, ઘણા બધાને, હાસ્ય કલાકાર દ્વારા, ડાયરાના કલાકાર અને સંગીત, એ લોકો ઘરે બેઠા પીરસી રહ્યા છે અને ઘરે બેઠા એ લોકોને એન્ટરટેનમેન્ટ કરાવી રહ્યા છે। તો થેન્ક યુ સો મચ। આજે હું પણ ફર્સ્ટ ટાઈમ લાઈવ થઈ રહી છું। આમ તો મારી કોન્સર્ટમાં 15-15 મ્યુઝિશિયન્સ હોય છે, આજે ફર્સ્ટ ટાઈમ હું નાનકડા મારા સિસ્ટમ સાથે હું લાઈવ કરી રહી છું। આજના કોરોનાના કેરે જે માજા મૂકી છે એની સામે આપણે એક જ ઈચ્છીએ કે સરકારના જે સૂચન છે લોકો એનું પાલન કરીએ અને ઘરમાં જ રહીએ। અને કલ્પેશભાઈ તો છે જ, તમને વચ્ચે વચ્ચે સંગીતથી વાકેફ કરાવશે અને ઘરે બેઠા એન્ટરટેનમેન્ટ પૂરું પાડશે। તો આજની જે સંધ્યા છે એની શરૂઆત આપણે ઈશ્વરના નામ સાથે કરીએ। બીકોઝ આપણે બધા એટલા કન્ફ્યુઝ છીએ કે આમાં કોઈની પાસે કોઈ જ ઉપાય નથી કોરોના વાયરસ સામે, એટલે આપણે ઈશ્વરને જ કહીએ કે પ્રાર્થના કરીએ દિલથી કે વહેલામાં વહેલી તકે તું બસ અમને આમાંથી મુક્તિ આપી દે। તો શરૂ કરીએ આજની સંગીતની શરૂઆત ઈશ્વરના નામ સાથે।
હતું લતાજીનું ગાયેલું, ખૂબ જ સુંદર ભજન કહી શકીએ. અને લગભગ મારા દરેક શોમાં આની ફરમાઈશ આવતી હોય છે. અને આજે પણ મને કોઈએ કહ્યું હતું કે સત્યમ શિવમ તો ગાજો જ તે, એટલે મેં પહેલી પ્રાર્થના જે ગાઈ. કોણ કોણ છે? પ્રવીણભાઈ કેમ છો? પ્રવીણભાઈ સુરતથી અમારા દરેક શો એટેન્ડ કરવા અમદાવાદ આવતા હોય છે, અને આજે પણ આવી જ ગયા છે લાઈવ FB પર પણ. સરસ. હવે એક આશાજીએ ગાયેલું ખૂબ જ સુંદર ગીત રજૂ કરવા જઈ રહી છું. ફિલ્મ વક્ત પિક્ચરનું નામ છે. વક્તમાં પણ એવું જ કંઈક હતું કે કુદરતી હોનાર તેમાં ધરતીકંપ હતું, અને અત્યારે આપણે ધરતીકંપથી પણ કદાચ મોટી હોનારત આપણી આસપાસ થઈ રહી છે અને આપણે બધા એમાં સપડેલા છીએ. અને આશા રાખીએ કે ખૂબ જલ્દી એનું કંઈક કોરોના વાયરસની સામે વેક્સિનેશન નીકળે અને આપણે વેક્સિન નીકળે અને આપણે એમાંથી મુક્ત થઈએ. તો સ્ટાર્ટ કરીએ વક્ત પિક્ચરનું. આશા જે ગાયું જી
दिल की तमन्ना અને એ છે અમારા પ્રકાશ ડાડાવાલા જે અમદાવાદમાં છે ને એ પણ ખૂબ એક્ટિવ છે એમના અમારા પૂર્વી ભાભી જે છે પૂર્વી ડાડાવાલા એમના તરફથી એક ફરમાઈશ મને મળી છે તો લતાજીનું ગાયેલું સુંદર મજાનું ગીત છે ये सारे पर
થેન્ક યુ. આ હતું લતાજીનું ગાયેલું ખૂબ મજાનું સોંગ. હવે આવું સુંદર મજાનું એક સોંગ બીજું કોઈ જોડાયું છે? ગણેશ આનંદજી થેન્ક યુ સો મચ. કિરાટ થેન્ક યુ સો મચ. કિરાટ પણ ખૂબ સુંદર ગાય છે. ક્યારેક અગેન જ્યારે લાઈવ થઈશ ત્યારે કિરાટને બોલાવીશું મારી સાથે ડ્યુએટ ગાવા માટે. આજે લોકડાઉનને લીધે એ આવી શક્યા નથી અહીંયા. સંધ્યામાં સામેલ થઈ રહ્યા છે. નીલુબેન પણ
ખૂબ સુંદર ગાયિકા છે એ પણ સાંભળી રહ્યા છે. થેન્ક યુ નીલુબેન. કદાચ હું બધાની કમેન્ટ્સ ના વાંચી શકું તો પ્લીઝ ખોટું નહીં લગાડતા, કારણ ટ્રેક અને બધું જ એક સાથે કરવું પડે છે તો કદાચ કમેન્ટ અને એટલી ફાસ્ટ ફાસ્ટ જાય છે તો કદાચ હું વાંચી નથી શકતી જલ્દી જલ્દી. તો એનીવેઝ હવે હવે એક આપણે ચિત્રાજીની ગાયેલી ગઝલ ગાવા જઈ રહી છું. હા, કોઈએ ગઝલ સંભળાવશો એવું કમેન્ટ કરી છે તો આપણે એ જ લઈએ. હમ દૂર હો ગયે, ક્યું જિંદગી
થેન્ક યુ. બધા બહુ જણને ગઝલ સાંભળવામાં મજા પડી, મને પણ ગાવાની બહુ મજા પડી, કારણ કે બહુ સારું ઓડિયન્સ મને સાંભળી રહ્યું છે. હવે પછી ફરમાઈશ આપણે લઈએ. હા, એક ફરમાઈશ છે, હું કોશિશ કરું છું ગાવાની. આપણ તમારી ફરમાઈશ. હવે ધ્રુવાંશી, હાય. ભાવનગર સમાચાર, હાય, કેમ છો? કલ્પેશભાઈ, હોપસો બધું બરાબર જઈ રહ્યું છે, તમને પણ સંગીત માણવાની મજા આવી રહી છે. હવે આના પછી આપણે ફરમાઈશ લઈ રહ્યા છીએ. એક આશાજી નું ગાયેલું ખૂબ મજાનું સોંગ છે. આ
चाहत के तुझे उजले नजारों में ले चलूं, भीग छूट जाऊं ऐसे बहारों में ले चलूं। થેન્ક યુ, મજા મજા પડી ગઈ ને, બહુ સરસ સોંગ છે, મારું પણ ખૂબ જ ગમતું છે. તેજ પ્રકાશજી પણ લાઈવ થયા છે, થેન્ક યુ તેજ પ્રકાશજી, થેન્ક્સ ફોર વોચિંગ. હવે આપણે એક ગુજરાતી સોંગની ફરમાઈશ છે, એનું મારી પાસે એકચ્યુઅલી ટ્રેક નથી, પણ હું એક લાઈન તમને ગઈને સંભળાવું છું, કારણ કલ્પેશભાઈ ટાઈમ પણ ભાગી રહ્યો છે, એટલે જેટલી ફરમાઈશ આવે એટલી લઉં છું, પછી નેક્સ્ટ એપિસોડ. ક્યાંક પંખી ડહુક્યો ને તમે યાદ આવ્યા, ક્યાંક પંખી ડહુક્યો ને તમે યાદ આવ્યા, જાણે શ્રાવણ નામમાં ઉઘાડ થયો રાસ, એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યા, તમે યાદ આવ્યા, તમે યાદ આવ્યા, પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, જાણે મોસમનો પહેલો વરસાદ જેવો રાસ, એક તરણું કોળું ને તમે યાદ આવ્યા, તમે યાદ આવ્યા, તમે યાદ આવ્યા. થેન્ક યુ, આ તમારી ગુજરાતી ફરમાઈશ હતી. હવે એક ફરમાઈશ આવી છે, તદ્દન નવું સોંગ છે, આમ તો હું લતાજી આશાજીના વધારે સોંગ ગાઉં છું, પણ નવા પણ ઘણા બધા મેલોડી સોંગ હોય છે. મિલે હો તુમ હમકો બડે નસીબો સે, ચુરાયા હૈ મેને કિસ્મત કી લકીરો, તેરી મોહબ્બત સે સાંસે મિલી હે સદા રહેના દિલ મેં કરીબ હોગે, મિલે હો તુમ હમકો બડે નસીબો સે, ચુરાયા હૈ
किस्मत की लकीरों से हजी एक नवो सॉन्ग हतो एक मिनिट आमा एक्चुअली शू छे के ट्रेक पर बहु लिमिटेड ट्रेक मळे छे अने लाइव में एटला फास्ट फास्ट शोधवा जरा तकलीफ थई जाय छे पण तमने हुं नाराज नहीं करूं કરીશ કે ફરી મને લાઈવ કરે તો ફરી ચોક્કસ આ સોંગ સંભળાવીશ તમને અને આના પછી એક સોંગ આપણે સરસ મજાનું આપણ ઓલ ટાઈમ ફેવરિટ છે બધાનું Thank you.
પોતાની પેર સાથે ઘરમાં જોડાયા કે નહીં, મજા આવશે ડાન્સ કરવા બધા ઘરમાં. નંદનજી થેન્ક યુ, વિજયજી થેન્ક યુ. किसी का प्यार लेके तुम नया जहां बसाओगी, किसी का प्यार लेके तुम नया जहां बसाओगी. ये शाम जब भी आएगी तुमको हो याद आएगी. अजीब दास મને લાગે છે ટાઈમ તો હવે થોડો ઓછો છે, એકાદ બે સોંગ લઈને આપણે કદાચ
સુંદર સંગીત સંધ્યામાં સમાવેશ થઈ જાય અને આનો શ્રેય હું કલ્પેશભાઈ ઝાલાને આપીશ કે તેઓ આપણો ભાવનગર લાઈવ પેજના સંયોજક છે અને ભાવનગરની ઘણી પ્રવૃત્તિઓથી તો એ લાઈવ પેજને વાકેફ કરાવે જ છે અને થેન્ક યુ પ્રકાશ જાડાવાલાને પણ જે અમારી અમદાવાદમાં પણ ખૂબ સરસ રીતે પ્રવૃત્તિ કરી છે અને અત્યારે પણ ખૂબ જ બધા સેવાના કાર્યો કરી રહ્યા છે. તો પ્રકાશભાઈ અને કલ્પેશભાઈ બંનેને થેન્ક યુ સો મચ. અને મને લાગે છે કે હવે વિરામ આપીશું આપણે અને અત્યારે જે અંતે હું એક જ કહેવા માગીશ કે કોરોનાની લડત સામે આપણે જીતવા માટે આપણા પ્રધાનમંત્રી મોદીજી પણ આપણને ઘણી બધી સૂચનાઓ આપે છે અને વિનમ્રતાથી આપણને ઘરમાં રહેવા માટે સૂચન કરે છે. તો આપણે ફક્ત ઘરમાં રહેવાનું છે અને તમે જોઈ શકો છો કે ડૉક્ટર્સ, નર્સિસ, સફાઈ કર્મચારીઓ, મીડિયા તો ખરું જ આપણને મીડિયા દ્વારા ઘણી બધી માહિતીઓ ઘરે બેઠા મળે છે, એટલે આ બધાને આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપવા પડે કે આપણને સેફ રાખવા માટે એ લોકો પોતાના પરિવારનો પણ પરવા કર્યા વગર આટલી બધી સેવા કરે છે. તો હું એ બધાને સલ્યુટ કરું છું અને આપણે બધા એમના માટે પણ પ્રાર્થના કરીએ કે એમને કોઈ પણ એમાંથી કોઈને પણ કોરોના વાયરસથી એ લોકો પોઝિટિવ ન થાય અને બધાને સાજા કરવામાં એમને ખૂબ સરસ જશ મળે. અને છેલ્લે આજના સંગીત સંધ્યાને વિરામ આપતા હું એક જ બધાને મારું નમ્ર નિવેદન છે કે પ્લીઝ પ્લીઝ સ્ટે એટ હોમ. ઘરમાં રહીને તમે ઘણી બધી પ્રવૃત્તિઓ કરી શકો છો, જેમ હું સંગીતમાં વ્યસ્ત રહું છું, હું સારી કોક પણ છું એટલે સારી સારી વાનગીઓ પણ બનાવું છું. ઘરમાં તમારા નાના ભૂલકાઓ હોય તો તમે એ લોકોની સાથે રમી શકો છો, વડીલ વર્ગ હોય તો એમના જમાનાની તમે સરસ સરસ વાતો કરો તો એમને મજા આવશે. અને છેલ્લે એક જ લાઈન તમને સંભળાવીને આજની સંગીત સંધ્યાને વિરામ આપીશ. જીત જાએંગે હમ, જીત જાએંગે હમ, તું અગર ઘર મેં હૈ જિંદગી, હર કદમ એક નઈ જંગ હૈ જિંદગી, હર કદમ એક નઈ. થેન્ક યુ સો મચ. આ કોરોના વાયરસ સામેની લડત આપણે બધા જ જીતી જઈશું પણ આપણે બધા ઘરમાં રહીશું અને સરકારના દરેક સૂચનોનો સરસ રીતે અમલ કરીશું. થેન્ક યુ સો મચ અગેન કલ્પેશભાઈ એન્ડ પ્રકાશભાઈ, થેન્ક યુ સો મચ. આપણો ભાવનગર લાઈવ પેજ પર આજે મને તમે પ્રસ્તુતિ કરવા બદલ કરાવી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સો મચ. બાય. સ્ટે સેફ.